જે શાળામાં ભણ્યા હતા, જે શાળામાં જ્ઞાન લીધું હતું, જે શાળા પર માન હતું, તે શાળામાં ચોરી કરી. જી હા, પૂરી ઘટના પાછળ આવી વાત છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બંને મિત્રોએ જે શાળામાં ભણ્યા હતા તે જ શાળામાં ચોરીને અંજામ આપ્યો છે. આ ત્રણેય મિત્રની એક ટોળકી છે. આ ટોળકી ચોરી માટે કુખ્યાત છે. થોડા દિવસ પહેલા આ ટોળકીએ પારડી ખાતે આવેલ આ પ્રાથમિક શાળામાં ચોરીને અંજામ આપ્યો. શું હતી પૂરી ઘટના, કેવી રીતે ચોરીને અંજામ આપ્યો, તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ પારડીની શાળાના જ વિદ્યાર્થીઓ છે અને આજે પારડી પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા ગણી રહ્યા છે. ત્યારે અમે આપને જણાવી દઈએ કે પારડી કુમાર શાળામાં અભ્યાસ કરી ચૂકેલ ધવલ અને નવાઝ આજે ચોરીના ગુનાઓમાં જેલની હવા ખાઈ રહ્યા છે. ત્યારે જે શાળામાં જીવનના પ્રથમ સંસ્કારના પાઠ ભણેલા આ બે ઈસમો આજે પારડી પંથકના નામી ચોર બની ગયા છે. પહેલા સ્કૂલ વિશે વાત કરીએ તો પારડીની બે સરકારી શાળાઓને નિશાન બનાવી બંને સ્કૂલમાંથી ટીવી, મ્યુઝિક સિસ્ટમ અને પ્રોજેક્ટર સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ. સવારે સ્કૂલ ખુલતા જ સ્કૂલમાં ચોરી થઈ હોવાની જાણ થતાં જ બંને સ્કૂલના આચાર્યોએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એક સાથે બે સ્કૂલમાં ચોરી થવાની ઘટના બનતા જ પારડી પોલીસ દોડતી થઈ ગઈ અને સ્કૂલમાં ચોરી કરનાર તસ્કરોને ઝડપવા તપાસ તેજ કરી. જોકે ગણતરીના સમયમાં જ પોલીસની મહેનત રંગ લાવી અને પારડીની કુમાર અને કન્યા શાળામાં ચોરી કરતી તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી. પૂર્વ વિદ્યાર્થી બન્યા ચોર, શા માટે જાણીતી સ્કૂલમાં ચોરી કરી? આ સ્કૂલમાં ચોરી કરનાર જે તસ્કરો પોલીસના હાથે લાગ્યા તેનું રહસ્ય જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. કારણ પારડીની કુમાર અને કન્યા શાળામાં ચોરી કરનાર કોઈ અન્ય પ્રોફેશનલ ચોર ટોળકી નહીં, પરંતુ આ શાળામાં જ અગાઉ અભ્યાસ કરી ચૂકેલા શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ જ સ્કૂલમાં હાથ ફેરો કર્યો હતો. જે બે આરોપીઓ ઝડપાયા છે તેઓ અગાઉ આ જ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા હતા. આથી સ્કૂલની ઓફિસથી સ્કૂલના તમામ વર્ગખંડોથી માહિતગાર હતા અને કયા રૂમમાં સામાન છે તે તમામ હકીકતોથી જાણકાર હતા. આથી સ્કૂલના તમામ ખૂણે ખૂણે ફરી તેઓએ ટીવી, પ્રોજેક્ટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસને મળેલી બાતમીના આધારે બંને આરોપી ધવલ અને નવાઝ સહિત અન્ય એક સાગરીત, આમ ત્રણ આરોપીઓની પારડી પોલીસે ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તેને આ મુદ્દામાં ક્યાંથી લાવ્યો, કેવી રીતે લાવ્યો તે બાબતે પૂછતા તેણે જણાવેલું કે અન્ય બે આરોપી જે નામે નવાઝ અને ધવલ કરીને છે એ બંને જણા ચોરી કરી અથવા તો અન્ય ગમે તે રીતે લાવી અને મને વેચવા માટે આપેલું છે. તેના અનુસંધાને આ ઈસમની ધરપકડ કરી આ જે બે ઈસમો જણાવેલા તેઓને પણ શોધી કાઢવામાં આવેલા અને તેઓની પૂછપરછમાં ગુનાના કામે ગયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે. શા માટે વિદ્યાર્થી ચોર બન્યા? ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને શખ્સ વધારે પૈસા કમાવવા માંગતા હતા. આરોપી પાસે ન કોઈ નોકરી હતી, ના કોઈ ધંધો હતો, આમ છતાં પણ તેને પૈસાદાર થવું હતું. આ માટે ચોરીનો ધંધો ચાલુ કર્યો હતો. સૌપ્રથમ તેઓએ જે શાળામાં અભ્યાસ કર્યો તેમાં જ હાથ ફેરો કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લીધા અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, પારડી, વલસાડ.